केती संगड़ो हालियो रे गोवाल जाली रे रणु जो वाली बाट हरे गोवाल मेरे परदेसी रे राजस्थानी मरुभूमि खोखणथी 10 किलोमीटर दूर आवेला रामदेव रणुजाना राजा रामदेव पीरनुं प्रसिद्ध यात्राधाम छे। अहीं रामदेव पीरनी समाधि छे। राजस्थान समग्र भारत अने विदेशमां पण रामदेव पीरजी रणछोड़राय कृष्णना अवतार तरीके पण मानवामां आवे छे। आजे पण लाखोनी संख्यामां श्रद्धाळुओ भक्तो तेमना मंदिरमां दर्शनार्थे प्रवास यात्रा करे छे। रामदेव पीरनुं व्रत नोरता राखे छे। निर्जीया धर्मना स्थापक रामदेव पीर तेमना शौर्य पराक्रम तथा परचावोथी भक्तोना हृदयमां निवास करे छे। बाबा श्री रामदेवजी महाराज तवंत राजपूत कुळना राजा हता, जेओने हिंदु लोको भगवान श्री कृष्णनो अवतार माने छे। प्रभु श्री कृष्ण ज बाबा रामदेव पीर तरीके आ पृथ्वी पर अवतार धारण कर्यो हतो। घणा तेमने भगवान विष्णुनो अवतार पण माने छे। रामदेव पीरनो जन्म आजथी आश्रे 600 वर्ष पहेला राजस्थानना बारमेर जिल्लामां કાશ્મીરવેદ ગામમાં સંવંત 1409માં 9મી ભાદર સુદ બીજને દિવસે થયો હતો। તેમની માતાનું નામ મીનલ દેવી હતા અને પિતાનું નામ અજમલદેવ હતા। તેમના પિતા આ વિસ્તારના રાજા હતા। કાશ્મીર ગામ હાલમાં રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલા રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીરી ગામમાં સંવંત 1409ની ભાદર સુદ બીજને દિવસે થયો હતો। તેમની માતાનું નામ મીનલ દેવી અને પિતાનું નામ અજમલરાય હતું। તેમના પિતા આ વિસ્તારના રાજા હતા। કાશ્મીર ગામ હાલમાં રામદેવા તરીકે પણ ઓળખાય છે। રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશના કૃષ્ણના અવતાર તરીકે પણ માનવામાં આવે છે। ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યો તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે। ભાદર સુદ બીજને દિવસે રામદેવ પીરજીની જન્મ જયંતિ પણ મનાવવામાં આવે છે। ઇતિહાસમાં તેના પુરાવો છે કે મક્કમમાંથી 5 મુસ્લિમ વીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા। તેમણે રામદેવ પીર બાબાના પરચાઓને જાતે અનુભવ કર્યો અને બાબાને રામશાહી પીરનું નવું નામ આપ્યું હતું। ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે। બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાર ચારેકોર વાયુવેગ ફેલી હતી। શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી કાળો હોય કે ગોરો હોય, ધનવાન હોય કે ગરીબ હોય, ઉચ્ચ હોય કે નિમ્ન હોય, બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા હતા। તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે 1459માં સમાધિ લીધી હતી। તે સમયે તેની ઉંમર 42 વર્ષની હતી। બિકાનેરના મહારાજ ગંગા સિંધે 1931માં તેમની સમાધિ ઉપર મંદિર બંધાવ્યું હતું। બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, ગુગળ ધૂપ અને કપડાના ધોળા ચડાવે છે। તેમની સમાધિ રાજસ્થાનના રામદેવ પરાગ પાસે આવેલી છે। હિન્દુ હોય કે મુસ્લિમ, અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ વગર મંદિરમાં આજે પણ દરેક ધર્મના લોકો ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે। દૂર દૂરથી લોકો રણુજા દર્શન કરવા માટે આવે છે। ખાસ ત્યાં ભરાતા મેળાના દિવસે પાકિસ્તાનથી મુસ્લિમો શ્રદ્ધાળુઓ બીજના દર્શન માટે આવે છે। એવું કહેવાય છે કે મુસ્લિમ ધર્મના લોકો માટે પણ એક હિન્દુ વ્યક્તિ આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું અને તેમને પીરોના પીર શા માટે કહેવામાં આવે છે। રામદેવ પીરનું નામ રણુજા હતું અને તેમના પરચાઓને ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી, પરંતુ આ વાત અમુક આજુબાજુના લોકોને જ પસંદ ના આવતી હતી। તેમને લાગ્યું કે તેમનો ઇસ્લામ ધર્મ ખતરામાં આવી ગયો છે, જેના કારણે મૌલવીઓએ રામદેવ પીરનું નીચું બતાવવા માટે ઘણા ઉપક્રમ કર્યા, પરંતુ બધા જ નુસ્ખાઓ વ્યર્થ ગયા। જ્યારે મૌલવીઓના બધા જ પ્રયત્નો અસફળ રહ્યા ત્યારે તેમને મક્કમતા મૌલવીને પીરોને આ વાત કહી હતી। ભારતમાં એક એવા પીરનો જન્મ થયો છે કે આંધ્રાને આંખો સાજી કરે અને અપંગને ચાલતા શીખવે અને મરેલાને જીવતા કરે। મક્કમતાના મૌલવીએ આ વાત ઉપર વિચાર કર્યો અને પોતાના પૂંજ્ય 5 ચમત્કારી પીરોને બાબાની ખ્યાતિ અને તેમના ચમત્કારથી ચકાસણી કરવા માટે મોકલવા માટે નક્કી કર્યું। એ 5 પીર પર રામદેવ બાબાની શક્તિનું પરીક્ષણ કરવા માટે ઉત્સુક થઈ ગયા હતા અને થોડા જ દિવસોમાં મક્કમતાથી રણુજાના રસ્તા ઉપર ચાલવા લાગ્યા હતા। રસ્તાની અંદર એ 5 પીરની મુલાકાત રામદેવ બાબા જોડે થઈ।
પાંચે પીર રામદેવજીને પૂછ્યું, ભાઈ રણુજા અહીંયાથી કેટલું દૂર છે? ત્યારે રામદેવજીએ કહ્યું કે સામે જે ગામ દેખાય છે તે રણુજા છે, પરંતુ તમારે રણુજા આવવાનું કારણ જાણી શકું છું? પાંચ પીરમાંથી એક પીરે કહ્યું કે અમારે રામદેવ પીરને મળવું છે અને તેમની પીરાઈ જોવી છે. ત્યારે રામદેવજીએ કહ્યું કે પીરજી હું રામદેવ છું અને તમારી સામે ઉચ્ચ ઊભો છું, બોલો હું તમારી શું સેવા કરી શકું? રામદેવજી વાત સાંભળીને પાંચે પીર હસવા લાગ્યા અને કહ્યું, સાધારણ દેખાવવાળા વ્યક્તિ પીરના હોઈ શકે. રામદેવ પીરજીને પાંચે પીરને જમવા માટે પોતાના આમંત્રણ આપ્યું અને જમવા માટે પાથરણા પથરાય, તકિયા લગાવવામાં આવ્યા અને અલગ અલગ મિષ્ટાન બનાવવામાં આવ્યા. પાંચે પીરને જમાડવા માટે બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારે એક પીર બોલે, અરે અમારા જમવાના કટોરા મક્કામાં જ ભૂલી ગયા છીએ અને અમે અમારા જ કટોરામાં જમીએ છીએ, એવો અમારો નિયમ છે. હવે અમે શું કરીએ? જો તમે મક્કમતાથી અહીં કટોરા મંગાવી શકો તો અમે તમારા ઘરે ભોજન ગ્રહણ કરીશું નહીં તો અમે નહીં કરીએ. ત્યારે રામદેવજીએ વિનમ્રતાપૂર્વક કહ્યું કે અમારો નિયમ છે, મહેમાનને ભોજન લીધા વગર જવા દેતા નથી. તો રામદેવજીએ ચમત્કાર કરી કટોરા તેમની સામે લાવી લીધા અને પીરોએ બરાબર ખાતરી કરીને જોયા પણ તેમના જ કટોરા હતા, જે કટોરા મક્કમ મૂકીને આવ્યા હતા. અજમલ ઘરે રામદેવ પધાર્યા, શિવા દ્વારિકાનાથજી. દ્વારિકે મેં કોલ દીધા, દ્વારિકે મેં કોલ દીધા, પાર્યા પોકરણ માયજી, તમે બોલો સાજા યારથી. હુકમ કરો તો